યુકેની સ્ટાર્ટઅપ કંપની સેટેલાઇટ વ્યૂ થર્મલ અને ઇન્ફ્રારેડ ઇમેજ સેટેલાઇટને લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ કંપની કુલ 7 સેટેલાઇટ લોન્ચ કરવાની છે, જેમાં પહેલો સેટેલાઇટ 2022ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. બાકીના 6 સેટેલાઇટ્સ 2023-2026 વચ્ચે લોન્ચ કરશે. આ સેટેલાઇટ વિવિધ દેશો દ્વારા કરવામાં આવતા કાર્બન ઉત્સર્જનને મોનિટર કરવામાં મદદ કરશે. કંપનીનું કહેવું છે કે તેમની ટેકનોલોજી દ્વારા સમુદ્રમાં ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા પ્રદૂષિત પાણીને શોધવામાં સક્ષમ છે. તે દિવસમાં 20 વખત સેટેલાઇટ ફોટા મોકલશે, જેનાથી તેઓ પર્યાવરણને નુકસાન કરનારા પર ચાંપતી નજર રાખી શકશે. સૂર્યગ્રહણના લીધે એન્ટાર્કટિકામાં 2 મિનિટ માટે સંપૂર્ણપણે અંધારું છવાયું હતું. સૌથી મહત્વની વાત એ છે કે દુનિયાના સૌથી ઠંડા પ્રદેશ એન્ટાર્કટિકામાં ઓક્ટોબરથી એપ્રિલ મહિના સુધીમાં અંધારું જોવા મળતું નથી, પરંતુ 4 ડિસેમ્બરના રોજ એન્ટાર્કટિકામાં 2 મિનિટ માટે સંપૂર્ણપણે અંધારું છવાયું હતું. કારણ કે સૂર્યગ્રહણમાં સૂર્યની આગળ ચંદ્ર અને પૃથ્વી ત્રણે એક લાઇનમાં આવ્યા હોવાથી 2 મિનિટ માટે સંપૂર્ણ અંધારું થઈ ગયું હતું. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.